આ ઉપર ચડાઈ બહુ અઘરી છે, ફૂલ ડ્રેસ આપીને ચડવું પડે છે. તો આપણે સુકાઈએ ત્યાં સુધી આજે ચોટી ગયું છે, કાઢી નાખીએ. તમે કદાચ સમજી ગયા છો આ જોઈને કે હવે આપણે શું કરવાનું છે. તો આપણે નાવાનો પ્લાન છે. મેં વિચાર્યું હતું કે હું સાયકલ રાઈડમાં આવી કોઈ જગ્યાએ નાઈશ, જ્યાં આગળથી આવી રીતે પાણી જતું હોય, વહેતું પાણી ડૂબી ના જાય હોય એવું એવી જગ્યામાં. અહીંયા આગળ કિનારી ઉપર જ છીએ તો વાંધો નહીં આવ્યો. તો આપણે અહીંયા આગળ નાહશું અને પછી સાયકલ લઈને નીકળશું. અને પહેર્યા કપડામાં જ નીકળવાનો પ્લાન છે, સુકાઈ બી જશું, બહુ એ નહીં થાય. મેં હમણાં પગ દબાવ્યો હતો આની અંદર, તો ઊંડું એટલું બધું નહીં આની અંદર. તો આપણે ત્યાં આગળથી જ શરૂઆત કરીએ, કેમ કે ત્યાં આગળ સપોર્ટ માટે છે. આ વાગે છે અને પગમાં બહુ બધા ઘૂસી ગયા. આ નવું કંકાયું પાછું જો કેટલા બધા થઈ ગયા શૂઝમાં, ઘડિયાળ કાઢીને પછી નહીં નીકળીએ. થોડીક વાર બેસું અહીંયા આગળ, કેમ કે સુકાવવું પડશે આપણે. અને પાણી બહુ ઠંડુ છે, હમણાં મેં પગ દબોડી જોયા હતા એટલા માટે. આવી દીધી ને પેલા તો બહુ ઠંડુ પાણી છે, કઈ ખીચામાં વધારાની વસ્તુ નથી ને. પાણી તો બહુ ઠંડુ છે, હિંમત નથી ચાલતી હો ઠંડા પાણીમાં પડવાનું. આવી રીતે જ નહીં, બહુ ઠંડુ પાણી છે એટલા માટે. તમે અડો તો તમને ખ્યાલ આવે ને, અત્યારે શિયાળાની સિઝન છે એટલા માટે. તો આપણે સુકાઈએ ત્યાં સુધી આજે ચોટી ગયું છે, કાઢી નાખીએ. કાંટારું છે એટલા માટે વાગે છે. આ શૂઝમાં ઓછું ચોટ્યું છે, બીજા શૂઝમાં વધારે ચોટ્યું છે. વાગે તો છે અત્યારે, એટલા માટે હું એક કામ કરું, કાંક સળીબળીથી ઉખેડું. સળી બી સાળી બનાવી છે.
અહીંયા આગળથી એવા ઉકેડી નાખીએ, જો કેટલી બધી ચોંટી ગઈ છે. હાથમાં ગળી ગઈ છે. જુઓ કેટલું બધું ચોંટી ગયું છે પાછળ. તો આ તો ઉખેડી નાખીશું આપણે. તો ગાઈસ એક સીન દેખાડીશ તમને, અહીંયા આગળ ચડવામાં ને ઉતરવામાં કેવું રહે છે. જુઓ તમે કેવી રીતે આપણે ઉતરીએ છીએ. અને આવું મતલબ આ ચોથી વખતે આ રીતનું મારે કરવું પડશે, એટલે કે ઉતરવામાં તો આવી રીતે સહેલાઈથી ઉતરી ગયા આપણે પેડલ માર્યા વગર, પણ ત્યાં આગળ ચડવાનું આવશે ને ત્યાં આગળ મારે નીચે ઉતરીને સાયકલ દોરીને ચડવું પડશે. આ ઉપર ચડાઈ બહુ અઘરી છે, એટલા માટે મારે દોરીને ઉપર જવું પડશે. જોઈએ કેટલા સુધી આ રીતનું આવે છે. અહીંયા ઉતરી જાઓ ગૌતમ. દોરી લીધી સાયકલ આપણે, હવે ત્યાં સુધી ઉપર સુધી દોરીને જ જઈશું. કાંઠું કામ છે એટલા માટે. જુઓ રોડ કેટલો નીચે છે, અને આગળ મને રણ પણ દેખાય છે. સાયકલ હજુ પણ ઢાળવાળો રસ્તો છે, એ દોરીને જ જવું પડશે મારે. તો ગાઈઝ આપણે બહુ ટાઈમ લાગી ગયો અત્યારે. જુઓ કેટલા વાગ્યા, 4:30 વાગવા આવ્યા, અને અહીંયા પહોંચ્યા આપણે ત્યાં આગળથી 2 વાગે કે એવી રીતે કદાચ નીકળ્યા હતા. 2 કે 1 વાગે ચાલતા ધીણો ધર હિલ્સ ઉપર જઈએ. કેટલા સ્ટેપ ચાલવાના છે ખબર, મને નથી ખબર. આમ વિડીયોમાં કદાચ નાનું લાગતું હશે, છે બહુ મોટું, અને 1000 જેટલા પગથિયા છે ઉપર. પણ નીચે તમારે પાણીની સુવિધા માટે બાજુમાં એક આશ્રમ છે, ત્યાં આગળથી તમને પાણી મળી શકે છે. બાકી કોઈ દુકાન કે એવું કાંઈ છે નહીં નીચે, તો તમને પાણી તો ઉપરથી જ મળશે. અને જે લાઈન થાય છે એ પાણીની લાઈન છે, એ ત્યાં પાણી એનાથી મળે છે. 25% ઉપર આવી ગયા આપણે, 25% ઉપરથી આ ટાઈપનું નજારો જોવા મળે છે. ત્યાં સારો મોટો ડુંગર છે, તળાવ છે ત્યાં આગળ. પાણીની બોટલ ખાલી થઈ ગઈ છે, પાણી લીધા વગર આવ્યા હતા. ઉપર કદાચ 50% કે 40% જેટલું ચડી ગયા છીએ. કેટલી સ્પીડમાં ચડીએ નહીં આપણે, ટોપ સ્પીડમાં ચડીએ અહીં. આઈ થિંક 75% જેટલું ઉપર આવી ગયા. થાક લાગી ગયો બહુ બધો, તો અહીંયા આગળ થોડીક વાર 5 મિનિટ રેસ્ટ કરી લઈએ, પછી ઉપર ત્યાં પહેલાં મંદિરે જઈએ દર્શન કરવા માટે. 7 મિનિટનો રેસ્ટ કરી લીધો, અને હવે ઉપર જઈએ છીએ ફાઇનલી. લોકો બધા ઉપર ચડતા થાકી જાય છે. પતંગિયું ઉડી ગયું. શ્રી સિદ્ધિ
તો ધોરમનાય દાદાની જય. ટોટલ 946 પગથિયા છે, ઉપર આવી જાય એકદમ. બૂટ ચપ્પલ બહાર કાઢવાના. ઘણું દર મંદિર આવી ગયું, ભૈરવ દાદાનું મંદિર છે અહીંયા આગળ. ઓહો, હજુ ત્યાં અહીંયા બી પગથિયા છે, બધા કાઉન્ટ કરેલા જ છે પગથિયા. 999 પગથિયા છે. હિંગળાજ માતાજી, વિષ્ણુ, ભૈરવ, કાળ ભૈરવ, બટુક ભૈરવ, બધા માતાના મંદિર છે અહીંયા આગળ. મંદિર છે એકદમ ટોચ પર આ બધા મંદિરો. મંદિરની પરિક્રમા કરીએ, પાછળની સાઈડનો વ્યૂ જોઈએ. ત્યાં પેલા મંદિર દેખાય ત્યાં આગળથી આપણે અહીંયા ઉપર ચાલતા 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 ઉપર આવ્યા. ધીણોધર ડુંગર ઉપર મંદિરના દર્શન કરી લીધા. તો ગાઈસ, અલવિદા કહીએ ધીણોધર ડુંગરને અને નીકળ્યા આગળ હવે માતાનો મઢ જવા માટે. આજે ત્યાં આગળ તો નહીં પહોંચી શકીએ, કેમ કે 60 કિલોમીટર જેટલું છે એટલે આપણે નહીં પહોંચી શકીએ ત્યાં આગળ. વચ્ચે ક્યાંક રોકાઈ જશું અને હવે ઉતરવાનું છે. જુઓ તમે રસ્તો છે ગામ સુધી, બાર સુધી ઉતરવાનું છે એટલે બહુ વાંધો નહીં આવે હવે આપણે. તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઇક બી કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં, અને પ્લસ શેર બી કરજો તમારા મિત્રો સાથે તો એ પણ જોઈ શકે આવા નવા નવા વિડીયો.